હેલો ફ્રેન્ડ્સ, હું છું કીર્તિકા. અમે ગુજરાતીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં ભરેલા મરચા બનાવીશું. અને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો, જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ચાલો જોઈએ. જો તમે અમારી ચેનલ પર ન્યૂ છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે બેલ આઇકન છે તેને પણ ક્લિક કરો અને પછી ઓલ ઉપર ક્લિક કરો, જેથી અમે જે પણ ન્યૂ વિડીયો અપલોડ કરીશું તમને તરત જ નોટિફિકેશન મળી જશે અને તમે અમારી ન્યૂ રેસીપીના વિડીયો જોઈ શકશો. તો ચાલો શરૂઆત કરીએ. સામગ્રીમાં જોઈશે, અહીં મેં 100 ગ્રામ મરચા લીધા છે અને આ મોટી સાઈઝના મરચા લીધા છે. અહીં મેં 1/2 કપ ચણાનો લોટ લીધો છે, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી હળદર, 1/2 ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી રાઈ, મીઠું સ્વાદ પ્રમાણે. અહીં મેં 2 ચપટી જેટલી હિંગ લીધી છે અને 1 ચમચી જેટલો લીંબુનો રસ, 5 ટેબલ સ્પૂન જેટલું તેલ અને 2 ટીસ્પૂન જેટલી કોથમીર. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે મરચાને ધોઈને કોરા કરી લેવાના છે, તો મેં એને ધોઈને કોરા કરી લીધા છે. હવે આપણે મરચાને કટ કરીશું. તો આપણે મરચાને એક ઊભો કટ આપીશું વચ્ચેથી, આ રીતે આપણે કટ કરીશું વચ્ચેથી, અને જે એના અંદર બીયા છે તે આપણે નીકાળી લઈશું. જો તમને તીખા મરચા પસંદ હોય તો અંદરથી આ રીતે બીજ નહીં નીકળવાના. આ જ રીતે આપણે બધા જ મરચાને કટ કરી લઈશું. મરચાને મેં બધા જ કટ કરીને તેના અંદરના બીજ મેં નીકાળી લીધા છે. હવે આપણે મરચાને ભરવા માટે મસાલો તૈયાર કરી લઈએ. હવે આપણે અહીંયા એક આ રીતની કઢાઈ લઈશું. તમે કોઈ પણ આ રીતનું એક વાસણ લઈ લો. તેની અંદર આપણે 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. ગેસ ઓન કરીશું અને તેલને આપણે થોડુંક ગરમ કરી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે, આપણે તેલને થોડુંક જ ગરમ કરવાનું છે. હવે આપણે અંદર ચણાનો લોટ એડ કરી લઈશું. હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ સ્લો કરી લઈશું અને ચણાના લોટને આપણે શેકી લેવાનો છે. તો આપણો આ ચણાનો લોટ થોડોક શેકાઈ ગયો છે. હવે આપણે એની અંદર લાલ મરચું પાવડર એડ કરીશું, ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર એડ કરીશું, ચાટ મસાલો એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું અને લીંબુનો રસ છે તે પણ એડ કરી લઈએ અને થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આપણે અહીંયા ચાટ મસાલો નાખ્યો છે એટલે આપણે થોડુંક જ મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. તમે આની અંદર આમચૂરણ પાવડર પણ એડ કરી શકો. જો તમે આમચૂરણ પાવડર એડ કરો તો લીંબુનો રસ નહીં નાખવાનો. અને ચણાના લોટની જગ્યાએ તમે ગાંઠિયા અથવા તો ચવાણાનો ભૂકો પણ લઈ શકો. હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે અને આપણો ચણાનો લોટ પણ શેકાઈ ગયો છે. હવે આપણે કોથમીર એડ કરીશું. કોથમીર આપણે થોડીક રાખીશું જે આપણે પાછળથી યુઝ કરીશું. હવે આપણે આ બધું મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી લઈશું. તો આપણો મસાલો રેડી થઈ ગયો છે. આને આપણે એક ડીશમાં નીકાળીને થોડોક ઠંડો કરી લઈશું જેથી આપણે મરચાને હાથથી ભરી શકીએ. તો આપણો આ મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે એને એકવાર હાથથી થોડોક મસળી લઈશું જેથી ચણાના લોટના કંઈ પણ ગાંગડા રહી ગયા હોય તો એ બરાબર મિક્સ થઈ જાય મસાલામાં. તો હવે આપણો આ મસાલો એકદમ રેડી છે. હવે આપણે મરચાને ભરી લઈએ. તો આપણે આ રીતે મરચાને થોડા કોળા કરીને તેની અંદર આ રીતે મરચાને ભરી લેવાના છે. મસાલો આપણે થોડુંક દબાવીને ભરી લેવાનો. આ રીતે આપણે મરચાને ભરી લેવાના છે. તો હું આ જ રીતે બધા જ મરચા ભરી લઉં છું.
तो मैं बधाज मरचा ने भरी लीधा छे। हवे आपणे मरचा ने वघारी लईए। हवे आपणे जे आपणे पहला कढ़ाई लीधी थी तेज कढ़ाई लईशुं अने गैस ऑन करीशुं। हवे आपणे 4 टेबल स्पून जेटलुं तेल एड करी लईशुं। तेल ने आपणे सारुं एवुं गरम करी लेवानुं छे। तेल आपणुं गरम थई गयुं छे। हवे आपणे राई एड करीशुं। राई ने आपणे फूटवा देवानी छे। राई आपणी फूटी गई छे तो हवे आपणे हींग एड करीशुं। અને હવે આપણે આ એક એક મરચા મૂકતા જઈશું આ રીતે। તો આ રીતે આપણે મરચાને મૂકી દેવાના છે અને એક સાઈડમાં થોડુંક ચડે પછી આપણે બીજી સાઈડમાં ફેવરીને આને અને બધી સાઈડમાં આપણે બરાબર શેકી લેવાના છે। તો આપણા મરચા શેકાઈ ગયા છે। આપણે આ રીતે બંને સાઈડમાં શેકી લેવાના છે। તમે જોઈ શકો છો અને જે મસાલો થોડોક વધ્યો હોય તેને પણ આપણે આ રીતે ઉપર નાખી દેવાનો। તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી લઈશું અને જે કોથમીર આપણે રાખી છે તેને એડ કરી લઈશું। હવે આ બધું આપણે મિક્સ કરી લઈએ। તો રેડી છે આપણા ભરેલા મરચા। આપણે એને સર્વિંગ ડેશમાં લઈ લેશું। તો રેડી છે આપણા કાઠિયાવાડી સ્ટાઇલમાં ભરેલા મરચા। અને આ ભરેલા મરચા બનવામાં ફક્ત 10 મિનિટનો ટાઈમ લાગે છે। અને આ મરચાને તમે રોટલી કે રોટલા સાથે અથવા તો ખીચડી સાથે કાં તો થેપલા સાથે પણ તમે સર્વ કરી શકો છો। મારી આ રેસીપી તમને કેવી લાગે છે તે તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો। આઈ હોપ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે। મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક કરો, શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। અને બાજુમાં જે બેલ આઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। આવજો।